જિલ્લા પંચાયત ગીર સોમનાથની જે ગઈકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી, જેમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબે મને જે અધિકૃત રીતે તરીકે અધિકાર આપ્યો એના ભાગરૂપે મેં ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે મંજુલાબેન કાનાભાઈ મુછાળનું મેન્ડેટ આપ્યું હતું અને ઉપપ્રમુખ તરીકે રાજવીરસિંહભાઈ ભગતસિંહભાઈ ઝાલાનું મેન્ડેટ આપ્યું હતું. એ આજે બોર્ડની બેઠક હતી જેમાં સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા છે. અને વાત કરું તો ઉના નગરપાલિકામાં પરેશભાઈ બાબુભાઈ બાંભણિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. ઉપપ્રમુખ તરીકે દર્શનાબેન મયકભાઈ જોશી બિનહરીફ તરીકે ચૂંટાયા છે. ઉના તાલુકા પંચાયતમાં એભાભાઈ ડાયાભાઈ મકવાણા એ પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ થયા છે. અને ઉપપ્રમુખ તરીકે કુનુબા માંડણભાઈ ગોહિલ જેઓ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ થયા છે. એવી જ રીતના ગીરગઢડા તાલુકા પંચાયતમાં ભારતીબેન પ્રેમજીભાઈ સાખટ એ પણ બિનહરીફ ચૂંટાયા છે પ્રમુખ તરીકે. અને ઉપપ્રમુખ તરીકે દિવાળીબેન ભીખાભાઈ કિડેચા એ ગીરગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ થયા છે. એવી જ રીતના કોડીનાર તાલુકા પંચાયતમાં દીપુભાઈ નારણભાઈ ભરડા જે ગઈકાલે બારડ 16 મતથી વિજેતા થયા છે. અને એવી જ રીતના ઉપપ્રમુખ કોડીનાર તાલુકા પંચાયતના વિશાલભાઈ હમીરભાઈ ગાધે એ પણ ચૂંટાયા છે. અને સુત્રાપાડા નગરપાલિકામાં રમેશભાઈ હરિભાઈ વણાંગર જેઓ પણ ચૂંટાઈ આવ્યા છે ગઈકાલે નગરપાલિકામાં. એ જ રીતના ત્યાં નરેશભાઈ નથુભાઈ કામડિયા સુત્રાપાડા નગરપાલિકા તરીકે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. અને સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ખીમાભાઈ કાનાભાઈ વાજા એ પણ આજે ચૂંટાઈ આવ્યા છે બિનહરીફ. અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ જેઠાભાઈ બારીયા એ પણ નગરપાલિકા તાલુકા પંચાયત સુત્રાપાડાના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ થયા છે. તાલાડા નગરપાલિકા ઉષાબેન કિશોરભાઈ લકાટ એઓ પણ બિનહરીફ પ્રમુખ તરીકે થયા છે. અને ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ રાયચુરા જેઓ તાલાડા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ થયા છે. અને તાલાડા તાલુકા પંચાયતમાં અનિલાબેન ગોવિંદભાઈ બારડ જેઓ પણ તાલુકા પંચાયત તાલાડાના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને ઉપપ્રમુખ તરીકે મોતીબેન ભરડા જેઓ પણ ઉપપ્રમુખ તરીકે તાલુકા પંચાયતના બિનહરીફ થયા છે. ત્યારબાદ વેરાવળ નગરપાલિકામાં જે ગીર સોમનાથ જિલ્લાની મોટામાં મોટી નગરપાલિકા વેરાવળ જિલ્લા મથક હોય અને તેમાં પણ પલ્લવીબેન જયદેવભાઈ જાની એ પણ 31 ફેવરમાં અને 13 વિરુદ્ધમાં જંગી મતથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને તેમાં નગરપાલિકા વેરાવળમાં ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ચુનીલાલ માલમણી તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયાબેન નરેન્દ્રભાઈ ઝાલા જેઓ પણ બિનહરીફ તાલુકા પંચાયત વેરાવળના પ્રમુખ તરીકે જાહેર થયા છે. અને ઉપપ્રમુખ તરીકે જમનાબેન ભરતભાઈ બાકુ ઉપપ્રમુખ તાલુકા પંચાયત વેરાવળ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ રીતના અમારા ચૂંટણી કહીએ તો 8માં અમે બિનહરીફ થયા છે અને 2માં ચૂંટણી થઈ છે તેમાં જંગી બહુમતીથી જીતાણા છે. અને 1માં ચૂંટણી કોળીનારમાં થઈ છે એમાં પણ 16 મતેથી અમે કોળીનાર તાલુકા પંચાયત પણ ચૂંટાઈ આવ્યા છે. આ સીટનો સય મારા ભારતીય જનતા પાર્ટીના 6 જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તા અને શુભચિંતકનો આ તકે હું ગીર સોમનાથ જિલ્લામાં બિનહરીફ થવા એક જ ચૂંટણી માત્ર થઈ છે, બિનહરીફ થવા બદલ હું તમામનો અંતકરણપૂર્વક ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજ વખતે ભારતીય જનતા પાર્ટી આદરણીય પાટીલ સાહેબે ખૂબ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એમાં નો રિપીટ થિયરીમાં બીજા જે કેન્ડિડેટ હોય, એટલે ઉમેદવાર હોય, એટલે સભ્ય હોય એને તક મળે, બદલાવ આવે એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આદરણીય પાટીલ સાહેબે ખૂબ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. અને આમાં અમે નો રિપીટમાં પણ ચાલ્યા છે એટલે બીજા જે અમારા કાર્યકર્તાને તક મળે અને સારા કાર્ય કરવામાં એ સહભાગી થાય એ દિશામાં આ પાર્ટીએ પણ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય એમાં નાના નાના સમાજોને પણ અમે સાકારવાનો તક આપી છે જે કાયમી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને નાના સમાજનો ક્યાંય વારો ના આવતો હોય એવા સમાજોને પણ આમાં આવરી લીધા છે. તો એની હું વાત કરીશ તો તમને અમે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતની વાત કરું
તો જિલ્લા પંચાયતમાં રબારી સમાજના બેન અમારા મંજુલાબેન પ્રમુખ તરીકે આવ્યા છે અને કારડીયા રાજપૂત સમાજમાંથી રાજવીરસિંહભાઈ ઉપપ્રમુખ આવ્યા છે. એવી જ રીતના અમારા તાલુકા પંચાયત નગરપાલિકાની વાત કરું તો કોળી સમાજના 3 લોકો પ્રમુખ બન્યા છે અને દલિત સમાજના 1, પછી કારડીયા સમાજના 2 પ્રમુખ બન્યા છે અને બ્રાહ્મણ સમાજના 2 પ્રમુખ બન્યા છે અને લેવા પટેલ સમાજના 1 પ્રમુખ બન્યા છે અને આહિર સમાજના 1 પ્રમુખ બન્યા છે. એવી જ રીતના ઉપપ્રમુખ તરીકે તાલુકા પંચાયતના નગરપાલિકામાં કારડીયા સમાજના 1, બ્રાહ્મણ સમાજના 1, દરબાર સમાજના 1, પ્રજાપતિ સમાજના 1, આહિર સમાજના 2, કોળી સમાજના 2, ખારવા સમાજના 2 અને લોહાણા સમાજના 1, આ રીતના 11-22 પ્રમુખ અને ઉપપ્રમુખમાંથી અમે દરેક સમાજને પ્રતિનિધિથી મળે એ દિશામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ન્યાય આપવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સૌ જે હોદ્દેદારો પદ મળ્યું છે એ આવનારા 2.5 વર્ષમાં ખૂબ જ ગીર સોમનાથ જિલ્લામાં એના ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરે અને આવતા દિવસોમાં જે નરેન્દ્રભાઈનું સપનું છે શ્રેષ્ઠ ભારત બનાવવાનું એમાં એમનું યોગદાન આપે એવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરો કે અમારા તમામ ચૂંટાયેલા કાર્યકર્તાને એટલી શક્તિ આપે, બળ આપે અને લેવા લોકોની સુખાકારી માટે કામ કરે, વિકાસના કામ કરે અને ગીર સોમનાથ જિલ્લાનું ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના.